तो मित्रों हम तब जी सको लीली परिक्रमा जेना हूँ ट्राफिक बताड़ू छू तब जो सको गेट है प्रवेश द्वार है लीली परिक्रमा सवेरे 4 वगे खुल से मित्रों एट्ले तब जी सको अत्यारे पर भीड़ थी है दरवाजो नहीं खुल्लो एट्ले हम तमने 4 वगे जो प्रवेश द्वार खुल से पचीन दृश्य तक बताईश तब अत्यार भीड़ तब जी सको वाह मित्रों बधाई भक्तारू श्रद्धालु बधाई आया है परिक्रमा करवा तब जी सको आज छूट मड़ी गई है तक खबर तब जी सको बहुज ट्राफिक परिक्रमा करवाला हम तब जी सको आग पर तक बताई दू जो प्रवेश द्वार खुल्या पी तो हम तब जी सको मित्रों मित्र तब हमें जी सको वेली सवार 4 वगा में तब जी सको हज अंधारू है बधा लोग परिक्रमा करवा निकली पड़ा है प्रवेश द्वार खुल्लो है हम तब जी सको केव प्रफुल्लित वातावरण है अंधारू है लोग परिक्रमा में निकला है हम हूँ तमने झीणा बावा जो इतिहास है ये तमने जणाई दू तो चालो आ गिरनार अंदर अनेक जगह पी जूनी जगह आ झीणा बावा पछी वधारे आ जगह नो महत्व है एनु कारण ये कंक ने जे गुप्त साधु से हजारों वर्षना आप कई गिरनार से पोलो से एनी अंदर कई गुफाओं से हजारों वर्षना साधु ने रीए से अने ये क्यारे दर्शन आपे आ 4 दिवस दर्शन आपे से पछी क्या रूप में आए तमे कही न सको एम एक दिवस अमारा बधा साधु बैठेला अँ आवता जाता बधाई कोई मस्करी करी कि बापू तमारू शरीर तो जो बोले केवे झीणो बावो केम नाम से भाई तो पंसे पाड़ू हो कहीं मैं कीधु नहीं कि मारू नाम झीणो बावो राखो तो बोले कई अमने एनु महत्व बताओ तो कि समय आए त्यारे बताई तमे केम हूँ कोई दुकानदार नहीं तमे केम करू एक दिवस एने मौज आई ने सलम पीता था ये सलम अत्यारे हाल में झीणा बावा ने महात्माओ जो गुप्त साधु से आई महफिलू करता बेसता उठता जाता आता दत्त भगवान एना भेगा हो नवनाथ हो भरतश्री गुफावाड़ा आ बदा आक हो साधु रूप में हो बदाय कीधु भाई आज तमने नमस्कार बता दू कि जुवो से मारू नाम हूँ काम से तो कि हाँ कि आ सलम रही खाली कर नाखो आप पी सलम એટલે એ સલમ એને ખાલી કરી કે હવે આમાં શું છે કે કાંઈ નથી કાંકરી છે કાંકરી કાઢી નાખો કાંકરી કાઢી નાખી પછી ઝીણો બાવો કે જો હવે રૂપ દેખાડું છું આ સલમમાંથી નીકળીને દર્શન દીધા બધાને તો એમાં દત્ત ભગવાન હતા દત્ત ભગવાન કે બોલો ઝીણા બાવા તે તો બહુ હાઈકલાસ કામ કર્યું માં જ મારી પાસે કાંઈક હું દત્ત ભગવાન છું કે મારા તમે અહીં આવો છો એ ઓહો ભાગ્ય છે મારે કાંઈ ઘટતું નથી એમ નહીં કે હું આવું એટલે કાંઈક તમારે માગવું નહીં તો કે માગવામાં આવી અહીંયા પાણી કોઈથી ન ખૂટે અને અહીંયા હજારો માણસ આવે એમાં કોઈ ખાધા વગરનો ન જાય એવું અમારું અહીંનું અંશેત્ર હાલતું રહીએ જો અત્યારે આ સારું જ છે તમે જોઈ લ્યો એ ભાઈ બીજા કોઈના અંશેત્ર ન આવ્યો પણ અમારે તો સારું રાખવું પડે નહીં તો ઝીણા બાવાનું નામ હું થી બીજું કે કોઈ નુકસાનીમાં માણસ આમાં ભૂલો પડી જાય પરકમામાં તો એને તમારે ભેગા કરી દેવા 4 દિવસ આ જે પરકમા નીકળે ને એમાં 4 દિવસ ભગવાનનું આઈને હાજરી હોય જ કયા રૂપમાં આવે તમારા રૂપમાં આવે આના રૂપમાં આવે આના રૂપમાં આવે પણ તમને ભેગા કરી દઈએ અત્યારે હાલમાં પછી આઈને તમને કોઈ કાન ખજૂરો વિશી હાફ પછી આ જંગલી જાનવરો જેને આપણે શેર કંઈ દીપડો કંઈ એ તમને કોઈ નુકસાન ન કરી શકે આ 4 દિવસ આ વિશી નો કરી શકે કીડી નો કરી શકે આ એક વરદાન છે એક એ કોઈ ભૂખું ન જાય બીજું કોઈ નોખા પડી ગયા હોય એને ભેગા કરી દેવા ત્રીજું કોઈ જનાવર હેરાન ન કરે આ દત્ત ભગવાનનું આજને વરદાન છે અને હજી લગીનમાં આજને આ વાતનું કોઈ દિવસ કાંઈ ઘટ્યું નથી હજી બરાબર જ હાલે છે
જોઈએ એવું. અત્યારે હાલમાં તમે તપાસ કરી લ્યો, સવારના માણસો એમને જમાડવાનું ચાલુ છે. અમે કોઈની પાસે ફંદફાળા કરવા જતા નથી, અમને ફંદફાળા આવડતા નથી. નવાબ સરકારને અહીંથી કેરી આપેલી, આવડા ભીટગાડું હોય ને એને, આ ભીટગાડું એ જઈને નવાબને આપી. ત્યાં એવા નોકરો એવા માણસો હતા, હવે નથી. તો નવાબ સરકાર કે મેં આવી કેરી કોઈથી ખાધી નથી, હું 999 ગામનો ધણી છું. આવી કેરી આવી ક્યાંથી? તો કે ભાઈ જંગલમાં ઝીણાબાવા નામ છે અને એને અમને બધાને ખવડાવી, એટલે અમને એમ થયું કાલો ને બાપુને આપી બોલે આપણા રાજાને, એટલે અમે તમારા હાટ ઉપર સાથે લઈ આવ્યા. તો કે એને જાવ અહીં બોલાવો, એટલે ઓલા લોકો આવ્યા, ભાઈ તમને નવાબ બોલાવે. જીના બાબાએ કીધું તારા નવાબની એસી તેસી મારે નવાબને શું લાગે, અમારો નવાબ તો દત્ત ભાગો કોઈને ન માની. એટલે ઓલા જઈને પેલે હતું એવું બધું કહેતા માણસો, હવે શું પા કે ભાઈ આમ કીધું બાપુએ કે મારે ને નવાબને શું લાગે, અમારો નવાબ તો દત્ત ભગવાન. તો કે બાંધી લેવો જાઓ. બીજા અમલદારને કીધું, એ આવીને ઓલો અમલદારે કીધું, બોલે બાપુ અમે તો શીખીને સાક કરશે, કેમ કરશું? તો કે તારે જોવું છે? તો કે હા. અહીંથી ત્રિશુલ કાઢીને માર્યું, પાણાથી હજારો પાણા હાલતા કરે. અને ત્યાં આ સાધનો નહોતા તમારા, ટાણા સ્કૂટર ને આ તેને ગાડીઓ છે ને, એ હતું નહીં કાંઈ, ઘોડા ગાડી ઘોડા એવું હતું. જોવા જઈને નવાબને કીધું તારું જુનાગઢ ભાંગી નાખે એવા પાણા આવે હે? કે હા બાપુ ખીજાઈ ગયા. એટલે એની બગ્ગી લઈને આવીને બાપુના પગમાં પડ્યો અને એ પાણા અત્યારે હાલમાં એકને છે, જે હલાવ્યા હતા ને એ પાણા અટાણા એ હાલમાં છે આ જીણા બાવાની જગ્યામાં. બરોબર. પછી નવાબે આ જમીન અમને લખી દીધી છે, ત્યાંના જીણા બાવાના નામમાં છે. અહીંયા આવ્યો ત્યારે અહીં મને 100 પતરા જ મળ્યા હતા, 2 પતરા અહીંયા હતા અને 4 ઓલી બાજુ હતા રોટલા બનાવવાના. આ બધું જીણા બાવાએ મારા ઉપર દયા કરી દે, મેં આટલું આ બધું બનાવ્યું. અને હવે અહીંયા 25 માણસ રહી શકે એવી મારી ઈચ્છા છે. બસ જય ગિરનારી. તો મિત્રો, જે જીણાબાની મઢી જે પરિક્રમાનો પહેલો પડાવ કહેવાય છે, તો ત્યાં તમે જોઈ શકો છો અંશત્ર અને જેની રોટલી છે તમે જોઈ શકો છો કેવડી મોટી સાઈઝ છે મિત્રો. વાહ મિત્રો, આ હા હા, સાઈઝ તમે જોઈ શકો છો કેવડી ખૂબ જ મોટી છે અને સાઈઝ પણ મોટી છે. અને હવે તમને આગળ તમે જોઈ શકો છો જે શાકને તમે કેટલું મોટું તપેલું અને કેટલી ઝાઝી ક્વોન્ટિટીમાં બનાવે છે, કોઈને ભૂખ્યા નથી જવા દેતા મિત્રો. જે અંશત્રમાં જે પરિક્રમા કરવા આવે તેને અહીંયા જમાડે છે મિત્રો. તમે અહીંને જે ટ્રાફિક પણ જોઈ શકો છો મિત્રો, જે પરિક્રમા કરવા આવ્યા હોય. અને મિત્રો, તમે અત્યાર સુધી મારી ચેનલ સુગમ ફૂડને તમે સબસ્ક્રાઈબ ન કર્યું ને મિત્રો, તો તમે શું કરો છો મિત્રો? પહેલાં જઈને સબસ્ક્રાઈબ કરો, આ વિડીયોને લાઈક કરો અને તમારે ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને એમને ખબર પડે છે પરિક્રમા તે શરૂ થઈ ગઈ છે. અને હવે હું મળીશ તમને આવતા વિડીયોમાં.